राम राम सीताराम जय माता जय हर महादेव बधाईने। तो मित्र आपणे ब्लॉग स्टार्ट करवानो छे, કેવી રીતે હતું છે બહુ વાજ કરીશ તો જાગી જાય કદાચ। અવાજ તો નહીં આવે મારો, પણ આપણે ગઈ માતાઓને નાવા માટે બહાર કહી જાય જોવા, ફૂલ વરસાદ વરસે છે તો અંદરથી બધી ગઈ માતાઓને આપણે બહાર બાંધી દીધા છે નવરાવા માટે। કેમ કે આ ગઈ માતાઓને નવડાવવાય પડે, અમુક જગ્યાએ માણસ ખુલ્લામાં બાંધે બિચારાને સુવિધા ન હોય એટલે, આપણે સુવિધા છે એટલે આપણે ગઈ માતાને પલળવા નથી દેતા, પણ આજે સાઈન કરીને નવડાવવાના છે, કેમ કે કેટલા ટાઈમથી આપણે એકે માતાજીને નવડાવવા નથી દેતા। જો બધા આવી ગયા બાર ટાઢું વાતાવરણ હતું એટલે જો જાગી ન ગયો હોય તો હું છત્રી લઈને જાઉં છું। હવે એને કંટાળો આવે છે મિત્ર, એમાં કેમ બાલા આને ન નવડાવાય, નાનો છે નવડાવવાની આપણે। અમુક ગાયો તો આવે નહી, બહાર ન આવે, પાણી ની એલર્જી હોય ને। મિત્ર આવી રીતે કોણ કેટલું પાણી જી લે તમને કેજો, કેમ કે આપણા કાઠિયાવાડમાં એક નિયમ તો પહેલો છે, કોઈ આવે તો ચા પાણી પીયા વગર જવા નહીં દેવાના, અને વરસાદ આવે તો પીવાનું પાણી ઝીલા વગર વરસાદ નહીં જવા દેવાનો। એટલે હું તો પીવાનું પાણી ઝીલી લઉં, ખોટું નહીં, કેમ કે આ વરસાદ પછી ક્યારે 8-8 મહિના વાટું જોવાની આપણે, ત્યારબાદ વરસાદ વરસે, તો અત્યારે વરસાદ વરસે છે તો આપણે પાણી પીવાનો આનંદ લઈ લઈએ એમ। કેમ લાગે હે ગોરી ગાય, કેમ લાગ્યું? આ તો બિચારી આમ કઠણ થઈને ઉભી રહી જાય હો ગાય। મિત્રો આ ગાય આપણે હાથે ઉજેરેલી છે, અને આ ગાય માતા બહુ જ ગઢા ગાય માતા છે, જો કે પહેલેથી હાચવેલા હોય ને એટલે ઉંમર ન દેખાય। મજા આવી ગઈ હો બધી ગાયોને, બીલીપત્ર જોવા, આપણે બીલીપત્રમાં માળો છે મિત્રો, તમને નહીં દેખાતો હોય હે, અને હાવેલા જે હોય પાણીની ત્રેવા દેવાનું કા મિત્રો, એલર્જી નથી એને, એને તો ભાગે કેવી દોડ આવશે હો તમને, બહુ ધ્યાન રાખજો, ઘરે ઘા લઈ જાઓ। જો તો આપણે બધા ગાય માતાને બાંધી દીધા બાર, બધા ભલે વરસાદમાં પલળે, મિત્રો આપણી છત્રી તૂટી ગઈ એવું લાગે પાણી પડે, હાલો ભાગી જઈએ, તો હવે હાચીને તૂટી ગયા, ગલુડાઈ તોડી નાખી હશે, હાશ ભાઈ માડી બહુ કરી, છત્રી તૂટી ગયું લાગ્યું મિત્રો આપણી, કાંઈ નહીં તો પેક કરી દઈએ ને વૈયા જઈએ હવે ઘરમાં।
મિત્રો આપણો ફોન પલળી ગયો પાણીમાં. આ બધી ગાયો જો એક વખત આ વરસાદમાં પલળે ને મિત્રો, તો આને જે કાંઈ નાના મોટા રોગ હોય ને શરીરમાં રહ્યા છે. વરસાદનું પાણી બહુ અતિ ઉત્તમ જાનવર માટે. મારે વળી જવું છે બહાર, તો પલળાય નહીં હજી. અચ્છા રુદ્ર રોવા માંડ્યો તો મારે પલળેલા કપડે ક્યાં જવા? જોવા ગાયોની સેવા કરે ને મારા ભાગમાં અત્યારે ગાયોની સેવા નથી. કેવી બધા એને હાથ ફેરવે. મારા માતાજીને હાથ ફેરવાનો રહી ગયો. હું તો જાઉં મિત્રો, અને હવે આપણા વિડીયોને છે હું ફરી ક્લોઝ કરું. તો ગાય માતાની સેવા થાય કેટલી ફોન લઈને જાય, પાણીમાં ન જવાય. હા મિત્રો, આપણે હવે એક વસ્તુ જોવા જઈશ નેરામાં. કેમ કે નેરામાં તો પાણી જ આવે હવને ખબર હોય, પણ આપણે નેરામાં પાણી આવી ગયું. જેમ કે લાઈવ વિડીયોમાં એ વરસાદ દેખાડ્યો તમે, જો કે અત્યારે વરસાદ રહી ગયો છે જુઓ. બાકી નેરામાં અત્યારે પાણી આવી ગયું છે, તો આપણે નેરામાં જઈએ છીએ. નેરામાં નહીં, નેરાના કાંઠે એમ. જો કે આપણે નેરાના કાંઠે જ આપણે પ્લોટિંગ છે. પાણી આવી ગયો આમ. હાલો તો આપણે જુઓ, આ જગ્યા આપણી છે એ તો હવે જાણો છો તમે બધા. આમાં આવી ગયું છે પાણી. મિત્રો, આ પાણીમાં કોઈ પણ વ્યક્તિ ગયું હોય ને, કે પછી વાસનું કે એવું કાંઈ, તો આમાં તણાઈ જઈએ. જુઓ મિત્રો, હું બ્લોગિંગ કરું ને ત્યારે રુદ્ર એકલો હોય નહીં બને ત્યાં સુધી. આ હિંચકાવે છે. અને આ જો હળિયા પાટી કરે છે. આપણે આ હવે તોફાની થતો જાય. તો મિત્રો, આ હતો આજનો આપણો વ્લોગ, વરસાદી વ્લોગ વ્લોગનું નામ. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક શેર કરી દેજો, અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશે એક આવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.